નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ભણકાર હવે વાગી ગયા છે ત્યારે ગતરોજ જંબુસર બાદ આજ રોજ ભરૂચ ખાતે ભાજપના જિલ્લાના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈને લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકાર વાગી રહ્યા છે ત્યારે ભરૂચ ખાતે ભાજપ જિલ્લાના હોદ્દેદારોની મીટિંગ મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લાના પ્રભારી તરીકે ભાજપ દ્વારા કુમાર કાનાણી તથા પ્રફુલ્લ પાનશેરિયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દ્વારા તાલુકા કક્ષાએ જઈને વિવિધ સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. ગતરોજ જંબુસર ખાતે આ બેઠક મળી હતી, જ્યારે આજરોજ ભરૂચ ખાતે આ બેઠક મળી હતી. ભરૂચ ખાતે બંને પ્રભારીઓના અધ્યક્ષ સ્થાને પક્ષના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી કાર્યક્રમોની સાથે તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત લઈ કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી બિલ અને યોજનાઓ બાબતે ખેડૂતોને અગવત કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદનના પ્રશ્ન પણ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી ગુજરાતના મુખ્યમંત્રીની સાથે બેઠક યોજી ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાથે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. એને અનુસંધાને એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની આયોજન માટેની મિટિંગો શરૂ થઈ છે. 3 દિવસથી ભરૂચ જિલ્લામાં આ મિટિંગો ચાલી રહી છે. સંગઠનના તમામ પદાધિકારીઓ, અમારા પ્રમુખશ્રીની ટીમ, તમામ ધારાસભ્યો સાથે રહી અને આયોજન ચૂંટણીલક્ષી થાય એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તમામ કાર્યકર્તાઓને, પદાધિકારીઓને, ચૂંટાયેલા સૌ લોકોને પોતપોતાની રીતે જવાબદારી આપવામાં આવી રહી છે. અને ખાસ કરીને આ 3 દિવસના કાર્યક્રમની અંદર ખેડૂતોને સૌને મળીને કૃષિ બિલ જે કેન્દ્ર સરકારે પાસ કર્યું છે એના વિરોધમાં કોંગ્રેસ જે આંદોલન કરી રહી છે એની સાચી માહિતી ખેડૂત સુધી પહોંચે એના પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ખૂબ જ સારા વાતાવરણની અંદર આ મિટિંગો થઈ રહી છે. ખેડૂતોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે, સૌ જાગૃત છે. અમારા સૌ કાર્યકર્તાઓની ટીમ આજે કામે લાગી છે અને અમને વિશ્વાસ અને ભરોસો છે. જે રીતે અમને લોકોમાંથી રિસ્પોન્સ મળી રહ્યો છે અને જે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એના કારણે આગામી જે કંઈ ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની, એમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થાય એવા અમારા પ્રયાસો થઈ રહ્યા છે. સાહેબ, હાલની અંદર ભરૂચ જિલ્લાની અંદર પણ જમીન સંપાદન બાબતે ખેડૂતો આંદોલનના મૂળમાં છે, તો શું કહેશો એ બાબતે? ના, અમારે બૃહદ સંકલન મિટિંગ થઈ હતી, એમાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ છે. અમે સૌ સાથે મળીને ધારાસભ્યો, પ્રમુખશ્રી અને અમે સૌ સાથે મળીને મુખ્યમંત્રીની સામે આ વાત મૂકવાના છીએ, ધ્યાન દોરવાના છીએ. એટલે જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ પણ થશે અને વિચાર પણ કરી રહ્યા છીએ. એટલે ખેડૂતોના હિતમાં તો કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જો કોઈ આજ સુધી ખેડૂતના હિતમાં જો કોઈએ વાત કરી હોય, કોઈ કામ થયું હોય, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કોંગ્રેસના શાસનને ખેડૂતને કંઈ જ મળ્યું નથી. ગોળીને દંડા, લાઠીચાર્જ સિવાય કંઈ મળતું, જે કંઈ આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. કોંગ્રેસના શાસનની અંદર તો ખેડૂતોને 18% વ્યાજે પૈસા લેવા પડતા હતા, લોકોને આત્મહત્યા કરવી પડતી હતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ કર્યું છે. અતિશય વરસાદ થયો હોય, દુષ્કાળ પડ્યો હોય, તો પેકેજ, ટેકાના ભાવની ખરીદી, આ જે કંઈ વ્યવસ્થા ખેડૂતો માટે થઈ છે તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આજ સુધી ખેડૂતને 1 પૈસાની પણ સહાય કે યોજના કોંગ્રેસ તરફથી આપવામાં આવી નથી. આવતીકાલે ભરૂચના રોટરી હોલ ખાતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતો એક કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી આવતીકાલે યોજાયેલા શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લોકો જોડાય તેવી અપીલ કરી હતી.
રાજ્યસભાના સાંસદ એવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આવતીકાલે યોજાશે. જિલ્લા કોંગ્રેસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે આવતીકાલે સવારે 11 થી 1 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. સર્વ લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાવા જિલ્લા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજીને અપીલ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે 11 થી બપોરના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી ક્લબ હોલ ખાતે ભરૂચના પોનાતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ એવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમનું આયોજન જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં તમામ શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિરાણા, પ્રવક્તા નાજુ ફળવાલા તેમજ શહેર પ્રમુખ વિકી સોકી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આવતીકાલે 21 તારીખના રોજ ભરૂચ રોટરી ક્લબના હોલ ખાતે 11 થી 1 સમયગાળામાં રાખવામાં આવેલો છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાવા માટે હું અપીલ કરું છું. દરેક રાજકીય પક્ષો સર્વ ધર્મના લોકોની એક લાગણી હતી કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભરૂચ ખાતે રાખવામાં આવે, ત્યારે આ સમગ્ર લોકોની લાગણીને અમે એમના પરિવાર સુધીને મૂકેલ હતી, ત્યારે એમના પરિવાર તરફથી આદરણીય પટેલ સાહેબના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રોટરી ક્લબ ખાતે આવતીકાલે રાખવામાં આવેલ છે, ત્યારે સર્વ લોકોને આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હું જોડાવા માટે અપીલ કરું છું. સાથે સાથે ભરૂચની GIDC હોય, દહેજની GIDC હોય કે અંકલેશ્વરની GIDC હોય કે વિલાયતની GIDC હોય, આ સમગ્ર GIDCની અંદર આદરણીય પટેલ સાહેબના પ્રયાસોથી આ GIDC લાવવાનું કામ એમને કરેલું હતું, ત્યારે એક સંદેશો લોકોનો પણ હતો, લાગણી હતી કે આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો રાખવામાં આવે. આદરણીય પટેલ સાહેબ પક્ષપાતથી ધર્મ અને જાતિથી ઉપર થકી કાર્ય કરી સમગ્ર રાજ્યના દેશના લોકોને એક સંદેશો આપેલો હતો કે રાજનીતિ આ રીતે થઈ શકે. આવા અસંખ્ય લોકોએ જોયેલું પણ છે અને લોકોમાં દિલમાં વસેલા આદરણીય પટેલ સાહેબ હતા, ત્યારે આવતીકાલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાવા માટે હું અપીલ કરું છું. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સમૃદ્ધિ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 1,93,000ના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સમૃદ્ધિ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1,93,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ 5 થી 7 હજાર રૂપિયા રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા રામ પ્રતાપ કશ્યપ સાદી પ્રસંગમાં ગામ ગયા હતા, જ્યાંથી તેઓ થોડા દિવસ કામ રોકાયા હતા. તે દરમિયાન તેમનું મકાન બંધ હોય જે બંધ મકાનનો લાભ તસ્કરોએ લીધો હતો. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રહેલ 2 સોનાની ચેન, 1 અંગૂઠી તેમજ અન્ય સોના ચાંદીના દાગીના તેમજ 5 થી 7 હજાર રૂપિયા રોકડ રકમ મળીને કુલ કિંમત રૂપિયા 1,93,000નો મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા છે, ત્યારે આ વચ્ચે હવે ચોરીના ગુનાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. વાહન ચોરીની સાથે સાથે તસ્કરો ઘરને પણ નિશાનો બનાવી રહ્યા છે અને અનેકો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હાલ તો આ ચોરી અંગે મકાન માલિકે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. રામ પ્રતાપ કશ્યપ સર, મેં 3 તારીખ કો ગાંવ ગયા થા, વાચમેન યહાં બેઠા કે ગયા થા, ઓર ઉસકે બાદ ગયા તો મેં 4 તારીખ કો પહોંચા, શાદી મેં લગને થા, બિઝી થા, પપ્પા કે મેરે તબિયત થોડા ખરાબ થી ઉસમે થા. ફિર યહાં સે 8 તારીખ કો પંડિત કે પુજારી હૈ પંકજ જોશી, ઉન્હોંને મુજે ફોન કરકે 11:49 પે બતાયા કે તો આપકે ઘર મેં એસા હો ગયા. હા, પોલીસ કમ્પ્લેન કિયા હુઆ હૈ, ચોરી મેં 2 ચેન હૈ, 1 અંગૂઠી હૈ, માંગ ટીકા હૈ. કેસ તો થોડા હી થા, 5-7 હજાર રૂપિયા, જ્યાદા નહીં થા, કેસ કુછ નહીં થા, જ્યાદા નહીં થા.
અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ લોકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આજરોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે. કોરોના જેવી બીમારી જીવલેણ બીમારી છે, સાથે જ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સંપર્કમાં આવવાથી પસાર થઈ શકે છે. આ બીમારીને ફેલતી રોકવા માટે સરકાર દ્વારા માસ્ક ઉપર ભાર મૂકવામાં આવે છે. જોકે આજે પણ કેટલાક લોકોમાં જાગૃતિનો અભાવ છે અને માસ્ક વગર શહેરના માર્ગો પર ફરતા નજરે પડે છે, ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે તેને ધ્યાને રાખીને આજ રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં સરદાર પાર્ક ચોકડી તેમજ જલધારા ચોકડી નજીક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં માસ્ક અંગે જાગૃતિ ફેલાવી હતી. ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની ગત રોજે બેઠક મળી હતી, જેમાં જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કેટલીક ખાલી જગ્યાઓને ભરવામાં આવી હતી અને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા ભરૂચ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પત્રકારોની મીટિંગ માહિતી ખાતાના હોલમાં યોજાઈ હતી. ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને પ્રદેશ સમિતિના મહામંત્રી આરબી રાઠોડની હાજરીમાં ઉપપ્રમુખ ગિરવાણસિંહ સરવૈયા તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યાદવ તેમજ આઈટી સેલના નરેશભાઈ ડાખરાની ઉપસ્થિતિમાં જિલ્લા પત્રકારોનું સ્નેહ મિલન ભરૂચના માહિતી નિયામક કચેરીના હોલ ખાતે શનિવારે સવારે 4 કલાકે યોજાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઝોન પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગીય સલીમભાઈ બાવાણી અને ભરૂચના પ્રમુખ કોરોનાના કારણે થયેલ દુઃખદ અવસાનને યાદ કરી ફૂલહાર કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચન, પ્રાસંગિક પ્રવચનો અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ખાસ ભરૂચ નર્મદા સહિતના જિલ્લાના હોદ્દેદારો ખાસ હાજર રહીને સ્નેહ મિલનમાં ભાગ લીધો હતો. સંગઠનના આગેવાનના નાના મોટા પ્રશ્નોની ચર્ચા કરી હતી. જરૂરી સૂચના, જરૂરી ફેરફાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. એકબીજાને દોષ જોવાના બદલે માત્ર પરિવાર ભાવે એકબીજાને સહયોગી બનવાના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ તો સંગઠનની રચનાનો પ્રારંભ તાપી જિલ્લાએ વ્યારાથી કર્યો છે અને બીજી મિટિંગ ભરૂચ ખાતે યોજાઈ હતી અને દરેક મહિને માસિક મિટિંગ હોદ્દેદારોની આ ભરૂચ જિલ્લામાં યોજાય છે, જે સરાહનીય તેમજ અભિનંદનને પાત્ર હોવાનું પ્રમુખ જણાવે છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા. પત્રકારોની સમસ્યાની જાણ, તેના યોગ્ય ઉત્તર અને ઉકેલ માટે માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. છેલ્લે સમૂહ ભોજન કરીને અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરી હતી. છેલ્લા પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદાર પત્રકાર ભાઈઓ બહેનોનું નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની જનતાની સમસ્યા, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીની સમસ્યાઓ સામે પ્રજાની અપેક્ષા માત્ર પત્રકાર તરફ એક બની નાના મોટા પત્રકારોના પ્રશ્નો સામે લડવા તેમજ સમસ્યાઓનો સામનો કરવા પ્રજાને ઉપયોગી થવા સ્વમાનભેર પત્રકારત્વ કરવા હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જ કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, ભરૂચ જિલ્લા માનંદ લીગલ એડવાઇઝર અઝબ ખાન બુરેખાન પઠાણ, અંકલેશ્વર લીગલ એડવાઇઝર ભરતસિંહ ચાવડા, ભરૂચ તાલુકા લીગલ એડવાઇઝર સાહિલ ખાન પઠાણ, વાગરા લીગલ એડવાઇઝર ધવલકુમાર બિપિનભાઈ ઠાકોર, ઝોન 3ના કોઓર્ડિનેટર વિનોદભાઈ કરાડે, ઉપપ્રમુખ પીરુભાઈ મિસ્ત્રી અંકલેશ્વર હાંસોટ તાલુકા, વિનોદભાઈ જાદવ ભરૂચ તાલુકા, ફિરોજ દિવાન વાગરા આમોદ ચંબુસર તાલુકા, અતુલભાઈ પટેલ વાલિયા નેત્રંગ ઝઘડિયા તાલુકા, સમીમ બેન પટેલ મહિલા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા મહામંત્રી તરીકે અસલમભાઈ ખેરાણીની વરણી કરવામાં આવી હતી. ભરત મિસ્ત્રીની ભરૂચ, રફીકભાઈ મલેકની વાગરા આમોદ જંબુસર, ભાવસીભાઈ ગોહિલ તેમજ આઈટી સેલમાં પ્રણવભાઈ બ્રહ્મભટ્ટ, રફીક મોગલ, ફારૂક દિવાન, અશરફ મલેકની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે તાલુકા પ્રમુખ તરીકે વાગરા તાલુકા પ્રમુખ નઈમ દિવાન, વાગરા તાલુકા મહામંત્રી બટ્ટી સેફ મહેબૂબ, ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા, ભરૂચ તાલુકા ઉપપ્રમુખ સોનલબેન મિસ્ત્રી નિમણૂક કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ડેઢાલ ગામે આવેલી ગ્રીન વિલા સોસાયટીમાં 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે રૂલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં આવેલ ગ્રીન વિલાસ સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતી અગમ્ય કારણસર ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યું છે. ઘટનાને પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં ગ્રીન વિલાસ સોસાયટીમાં રહેતા અને મૂળ તાંડલજા બોડેલીના રહેવાસી એવા જાગૃતિબેન ગોવિંદભાઈ રાઠવાએ ગત રોજ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટના અંગેની જાણ પરિવારજનો થતા પરિવારજનો તેમને સારવાર માટે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગેની જાણ રૂરા પોલીસને કરાતા રૂરા પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ફૂટપાથ ઉપર એક અજાણ્યા 30-40 વર્ષીય પુરુષની લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો મેળવી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વર જીએડીસી બસ ડેપો નજીક આવેલ ફૂટપાથ ઉપર એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. ઘટનાને પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વરના બસ ડેપો નજીક આવેલ ફૂટપાથ ઉપર એક 30-40 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ઘટના અંગેની જાણ રાહદારીઓ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે મોકલી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. જોકે તેનું મોત કયા કારણસર થયું છે તે હાલ જાણવા મળ્યું નથી. જોકે કડકડતી ઠંડીમાં ઠંડીના કારણે અથવા કોઈક બીમારીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. જોકે શહેર પોલીસની વધુ તપાસ બાદ તેના વાલી વારસો તેમજ તેની બીમારીનો અથવા તો મૃત્યુ પાછળનું કારણ જાણવા મળી શકશે. નેત્રંગ તાલુકાના જોગલા ગામે 2 વર્ષ અગાઉ ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થામાં 2 વર્ષ બાદ પોલીસે એક ખેપિયાને ઝડપી પાડ્યો છે. નેત્રંગના જોગલા ગામેથી દારૂની હેરાફેરી કરતો ખેપિયો 2 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે તેને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના જોગલા ગામનો રાકેશ મહેન્દ્ર વસાવા 2 વર્ષ પહેલા મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી નેત્રંગ પોલીસને મળતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતા બોટલ નંગ 216 જેની કિંમત ₹86,400 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ખેપિયો રાકેશ મહેન્દ્ર વસાવા પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસ સ્ટેશનના PSI NG પંજવાણી અને પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળી કે જોકલા ગામની દારૂની હેરાફેરી કરતો ખેપિયો રાકેશ મહેન્દ્ર વસાવા ખેતરમાં છે, જેથી નેત્રંગ પોલીસે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે વોચ ગોઠવી ધરપકડ કરી જેલ ભોગો કરી આગળની કાર્યવાહી આરંભી છે. કરજણ તાલુકાના બેચર ગામે વાડાની જમીન માપવા બાબતે 2 પરિવાર સામે સામે આવી ગયા હતા, જેમાં એકબીજા ઉપર જીવલેણ હુમલો કરાતા પોલીસ ચોકડે ફરિયાદ નોંધાઈ છે. કરજણ તાલુકાના બચાર ગામે વાડાની માપણી મુદ્દે યુવાનો ઉપર પાવડાથી હુમલો થતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. કરજણ તાલુકાના બચાર ગામે રહેતા યુવક ઉપર પાવડો વડે 4 શખ્સોએ લાકડીઓ પાવડા વડે હુમલો કરી માર મારતા સારવાર માટે એક ઈસમને સરકારી દવાખાને ખસેડાયો હતો. કરજણ તાલુકાના બેચાર ગામે જાંબુડા ફળિયામાં રહેતા વિમલભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 35 વાડામાં 18 ડિસેમ્બરના રોજ કરજણથી વિજયસિંહ ચાવડા માપણી કરવા માટે આવેલ. તેઓ વાડા જમીન માપણી કરવાની ગોડી ગોઠવતા હતા ત્યારે ચોડા ગામના યુસુફભાઈ ટાંકે ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો બોલતા ફરિયાદીએ યુસુફ ટાંકને ગાળો બોલવાની ના પડતા યુસુફ ટાંકે તેમને તેમજ માથાના ભાગે પાવડાથી માર માર્યો હતો. ફરિયાદી વિમલભાઈ કાંતિભાઈ પટેલને માર મારતા તેઓના માથામાંથી લોહી નીકળતા અન્ય બશીરભાઈ રસુલભાઈ ટાંક, તેમનો છોકરો આરિફ બશીરભાઈ ટાંક અને મોહસિનભાઈ ટાંકે લાકડીઓ વડે માર માર્યો હતો. ગામના અન્ય ઈસમો દોડી આવતા તો હમતદાર ભાગી છૂટ્યો હતો. કયું ગામ? બચાર. શું બનાવ બન્યો? અમે વાળો મપાવતા હતા, એમાં એ લોકો આવ્યા 10-15 જણા અને સીધું એ લોકોએ મારા મારી ચાલુ કરી દીધી. એમાં મારા મને 3 જણાએ માર્યો, એમાં 1 જણાએ પાવલો માર્યો અને 2 જણાએ લાકડી વડે હુમલો કર્યો. શું નામ છે એ લોકોના? યુસુફભાઈ ટાંક, યુસુફભાઈ રસુલભાઈ ટાંક, બશીરભાઈ રસુલભાઈ ટાંક, આસિફભાઈ બશીરભાઈ ટાંક. અને એ લોકો પાસે હથિયાર કયા કયા હતા? પાવલો હતો અને લાકડીઓ હતી. આશરે કેટલા જણા હતા બધા? 10-15 જણા હતા, લેડીઝ સાથે. લેડીઝ પણ? હા, લેડીઝ પણ હતી. અને એ લોકો ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર રીતે ચોંટવાની તૈયારીઓ કરતા હતા વાડામાં અમારા. એટલે અમે માપણી કરાવીને ફેન્સિંગ મારવાની ગણતરી અમે કરતા હતા. એ વાડાને તમારી પાસે દસ્તાવેજ છે? હા છે, આવી રહ્યો. શું નામ તમારું?
વિજયભાઈ અરવિંદભાઈ પટેલ. અને શું બનાવ બને તો વાડાની માપણી વખતે એ લોકો આવીને મારઝૂડ કરવાનો. કેટલા જણા હતા એ? 15-20 જણ હતા. એટલે કઈ બાબતે એ લોકો મારઝૂડ કરતા હતા? વાળો અમારો છે એવી રીતે ને. તે વાળો અસલ માપણી ના થવા દીધી અમે. એટલે વાળો જે અસલ છે તે કોનો છે? અમારો છે. એના પૂરતા દસ્તાવેજ છે તમારી પાસે? અને એ લોકો હુમલો કરવા કેટલા જણા આવ્યા હતા? 15-20 જણ હતા. એ લોકો પાસે હથિયાર ગયા હતા? એક કન પાવડો હતો, લાકડી હતી, વારકુટ્યું હતું. અને કેટલા જણ પર, તમારી પર કેટલા જણ પર હુમલો થયો? ચારથી પાંચ વ્યક્તિ પર. તમારી સાથેના 4-5 વ્યક્તિ પર હુમલો થયેલો છે? એમાં ગંભીર ઈજા કોને છે? વિમલભાઈ કાંતિભાઈ પટેલ. શું નામ દાદા તમારું? કાંતિભાઈ ચતુરભાઈ પટેલ. ગામ કયું? બચાર. શું થયું હતું બનાવમાં? અમારો વાડો મપાવા માપણી વાળાને બોલાવ્યા, એ માપવા આવ્યા ને એ લોકોએ ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના ઈરાદેથી અમને માર્યા. ને અમારે પછી દવાખાને મારા છોકરાને જીવલેણ, મારા છોકરા પર જીવલેણ હુમલો કર્યો. અને કેટલા જણા હતા સામેવાળા? સામેવાળાનું તો બહુ મોટું આખું ટોળું હતું, એમનું કુટુંબ આખું. લગભગ કેટલા માણસો હશે? 15-20 માણસ હશે. બરાબર, કેમ તો જોવા આવ્યા હોય ને. અને એમના હાથમાં હથિયાર કયા કયા હતા? હથિયારમાં પાવડો, દંડો મોટો, અને એક જણાએ ચપ્પુ કાઢેલું પછી છેટો હતો એ. બરાબર છે. હવે જે હમણાં અમે પટેલોને તમને લોકોને અમને પૂરા જ કરી નાખીશું, અને આ વાળા અમે અમારા જ છે, તમને લેવા નહીં દઈએ, તમને અહીં તમારા જાનમાલ ને તમને બજારમાં અમે નહીં રહેવા દઈએ, એ રીતની અમને ડાકી આપી છે. બરાબર. અને જે હમણાં જે ઘાયલ થયો છે એ વ્યક્તિ તમારો શું સંબંધ થાય? એ મારો છોકરો છે સાહેબ. તમારો છોકરો છે? બસ. ઓકે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવી ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.